कृष्णं वंदे जगद्गुरु। विद्यार्थी मित्रों, काले आपणे गुजराती धोरण नौ पाठ बे परोपकारी मनुष्य विषे अर्धो अभ्यास करेलो हतो। आज आपणे बाकी नो पाठ भणवानो छे। बधा पोतपोतानी पुस्तको काढी राखो अने बधा पोतपोतानी पुस्तकोमां ध्यान आपो। सर्वप्रथम परोपकारी मनुष्यमां विद्यार्थी पाठ बे परोपकारी मनुष्य लेखक छे विद्याबेन लिंकन, जे आपणे काले लेखकनो परिचय मेळव्यो। लेखके લખેલા પુસ્તકો વગેરેનો પણ પરિચય મેળવ્યો અને પાઠમાં શું શું આવે તેના વિશે પણ આપણે આખી માહિતી મેળવી, પરોપકારી મનુષ્ય કોને કહેવાય તેના વિશે પણ આપણે કાલે અભ્યાસ કરેલો છે। તો આજે આપણે જે જ્યાંથી અધૂરો હતો ત્યાંથી, ગઈકાલે આપણે જોયું કે લેખકને આંજણી થયેલી હતી, તો આંજણી મટવા માટે લેખકને ઘણા બધા વણ માંગી સલાહ આપતા, એ સલાહ પાલન લેખક કરતા, જુદા જુદા પ્રયોગો જુદા જુદા અખતરાઓ કરતા, પણ લેખકને હાજરીમાં કોઈ જાતનો ફેર પડતો નહીં, બરાબર। તો હવે લેખકના ઘરે એક વૃદ્ધ માસી આવે છે। કોણ આવે છે? વૃદ્ધ માસી, કે જે પૂજા કરવા માટે મંદિરમાં જેને પૂજા કરવા માટે ભગવાનની, તો તે પૂજા કરવા માટે ચંદન ઘસે છે। શું ઘસે છે? ચંદન। તો વૃદ્ધ માસી આવે અને લેખકને સલાહ આપે છે કે આ ચંદન લગાડી જો, મેં તે લગાડ્યું છે। જમતી વખતે રસોઈયો કહે સૂટ ચોપડો, જ્યારે જમવા માટે બેઠા લેખક ત્યારે રસોઈયાએ કીધું કે ચંદન સિંદૂર જવ આ બધું મૂકી દો, પણ તમે સૂટ લગાડો। શું લગાડો? સૂટ। મેં સૂટ પણ ચોપડી, પછી ધોબી આવ્યો અમારા ઘરે, તે મને કહે લવિંગ ઘસીને લગાવો। મેં લવિંગ પણ ઘસીને લગાવ્યું, એટલામાં ધૂપ વીંઝવા વાળો આવ્યો, તેણે મને કહ્યું આ એક બેદુ લાવી તેની સફેદી લગાવો અને જુઓ કે હું ખરો છે કે ખોટો। આપ મોટા માણસ છો એટલે હું વધારે કહી શકતો નથી, મારાથી તમને વધારે કહેવાય નહીં, નાનો માણસ છું કહી શકતો નથી। લેખકે તે ઉપાય પણ અજમાવ્યો, કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો। ત્યારબાદ ઘરની દણાવાણી લોટ લઈને આવી અને તે કહે શેર સાહેબ બધા ઉપાય કર્યા હશે, એક મારો ઉપાય અજમાવો। દણાવાણી તેણે કીધું બધાએ તમે ઉપાય અજમાવ્યા, પણ એક મારો ઉપાય અજમાવો। એમણે મને કહ્યું આંબલીનો કચુકો ઘસીને તે કચુકાનો ઘસેલો છેડો આંજણી પણ વળગાવી દેવો, અને તે મટતા ત્યાં સુધી ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉતરી જશે। લેખકે આ ઉપાય પણ અજમાવ્યો, આ ઉપાય પછી કાંઈ પણ લગાડાય નહીં, તેથી તે છેલ્લો અજમાવો એમ ધારી અને મેં જવાબમાં ઠીક એમ બોલ્યું। ઓટલે હું ઊભો હતો, મારા ઘરની આજુબાજુમાં ઓટલા હતા, ત્યાં ઉભેલો હતો, એટલે ગોળ વેચનારી મારવાડી આવી, એક ગોળ વેચવાનો માણસ આવ્યો અને તેણે કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આજની થઈ હોય એના ઉપર ગોળનો ચપકો ભપકાવી દે, છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાવી અને દેવો, ગરીબ માણસનો ઉપાય છે, અમારી પાસે તો દાખલાના પૈસા ભરવાના પૈસા હોતા નથી। તેણે કીધું આંજણી ઉપર એક ગોળ ગરમ કરી તે મૂકી દેવું, તેનાથી આંજણી મટી જશે, અમારા લોકોને આવી કોઈ પણ દર્દ થાય તો અમે દર્દ પાસે જતા નથી, અમારી પાસે જવાના પૈસા પણ હોય નહીં, માટે અમે આવા સામાન્ય ઈલાજો કરીએ છીએ। ગોળનો ચપ્પો તે શેખ જેવો ધારીને દીધો, પરિણામમાં દર્દ વધ્યું, સાંજે અમારા ગોળ થાય, અમારા એક ગોળ ગોરદા છે બ્રાહ્મણ છે જે અમારા ઘરે આવ્યા, તે સાંજે મને બોલ્યા ગોળ એકલો ગરમ નહીં, માટે એલચીને ઘીમાં ઘસી લગાવી દો અને ઘીમાં સર્વગુણ રહેલા છે, તો દિવેલ પીવાને બદલે ઘી જ પીવું। બ્રાહ્મણ કે બ્રહ્મદેવતા કે છે કે હું દિવેલ પીતો નથી, તેના બદલે ઘી જ પીવું છું, એલચીને ઘીમાં લગાવતો હતો, એટલામાં મારા એક પારસી દોસ્તાર આવી ગયા, એલચીને ગરમ કરીને મારા આંજણી ઉપર લગાડતો હતો, એટલામાં તો મારો મિત્ર કે જે પારસી છે એ મારી પાસે આવ્યો।
તે મને કહે અર મિસ્ટર આઈ શું ગોજું કરી મૂક્યું છે આંખને ઘીના ઢોળના લવારા કાંઈ ખવારો જ એક કાંદો કાપી તેનો રસ લગાડો અને એનાથી ન માટે તો મને ચાર તમારા માલ અને કીધું કે આ બધું મૂકી દો ડુંગળીનો ગોળો ભાંગી અને ડુંગળીના ગોળા જે ડુંગળીનો હોય ડુંગળી એને આપણે આંખમાં લગાડી દો અને ના માટે તો મને એક તમાચો મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં એ પણ લગાડ્યો હવે આંધળીના અંદર સાર હતા તે મને ખબર પડે હતું નહીં કારણ કે આંધળીના અલગ અલગ પ્રકારના ઉપાયો કરીને આંધળી માટે મોટા મોટા ફોડ જમી ગયા હતા હવે આંધળી કેવડી છે આંખ કેવી છે એનું મને કાંઈ ખબર પડતી હતી નહીં દવાઓના પોડ ઉપરા ઉપર આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી તે પર છેવટે આંબલીનો કચુકો પણ લટકાવી દીધો દર્દ થયા કરતો હતો તેથી ખબર પડતી હતી કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા ન હતા વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કંઈ કહેવું નહીં એવો મેં નિર્ણય કર્યો હવે મેં અંતિમ નિર્ણય કર્યો હવે કોઈ પણ કંઈ પૂછે તો કોઈને કંઈ જવાબ આપવો નહીં કંઈ કહેવું નથી એવું કહેવાનું છે બરાબર મિત્રો સમજાય છે ને એટલામાં મને ઠીક ન જાણી મારા એક વિધવા હોય કબર કાઢવા માટે આવી આપણે કોઈ પણ જાતના રોગ થયા હોય અથવા બીમાર પડી ગયા હોય તો આજુબાજુવાળા સગા સંબંધી આપણી કબર કાઢવા માટે આવે તો મારા એક દૂરના ભાઈ છે જે પણ મારી કબર કાઢવા માટે આવેલા હતા તો એને મને કહ્યું શું કહ્યું ભાઈ તમે અંગ્રેજી ભણેલા પણ ગણેલા નહીં કે ભણેલા છે પણ ભણેલા છે નહીં તમારે ભણતરનું પુસ્તકનું જ્ઞાન છે પણ વ્યવહારિક જ્ઞાન છે નહીં હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ભીમા શેકીને ખાઈ લઉં વિદ્વાનોએ કીધું કે હું જ્યારે મને કાંઈ પણ થાય ત્યારે લોટને ભીમા શેકીને ખાઈ લઉં વાત કફ પિત્ત બધું મને તો એનાથી જ મટી જાય છે જો બધા હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડ અને લોટ ઘરમાં હોય જ તાવ આવે ઉધરસ થાય કેવા થાય માથું દુખે કે સડેખમ થાય પણ મારો તો એક જ ઇલાજ છે જે છે લોટ શેકીને ખાવાનો પેટમાં દુખે તો પણ તે દહાડે નહીં પણ બીજે દહાડે એ ઉપાય કરો કે દુખાવાથી થયેલી અશક્તિ મટે કોઈનું લાલ ચણોટી જેવું શરીર જોતા એ ઉપાયનું વાસ્તવિક પણ મારા મનમાં ઉતર્યું કોઈનું શરીર જોઈ અને મને લાગ્યું કે આ કોઈને કોઈ પણ પ્રકારના દર્દ નથી થતા કારણ કે આ હંમેશા ઘી ગોળ અને ખાંડ લોટ શેકી ખાય છે ટૂંકમાં આપણે કહીએ તો લાડવા બનાવી ખાય છે એનાથી કોઈ પણ જાતનું નુકસાની થતી નથી વળી શીરાનો સ્વાદ પણ કોને ના ગમે શીરો ખાવો તો બધાને ગમે ગમે ને તમને બધાને પણ શીરો ખાવો ગમતો હશે ગરમા ગરમ મને પણ ગમે છે શીરો ખાવ માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી કોઈનો ઉપાય મેં ચાલુ કર્યો અને ઘણા દિવસો સુધી ચાલુ રાખ્યો બીજા બધા ઉપાય મૂકી દીધા અને છેલ્લે મેં કીધું નક્કી કર્યું કે મારે કોઈનો ઉપાય ચાલુ રાખવો છે જેમાં મને આનંદ પણ હતો કારણ કે દરરોજ દરરોજ શીરો લાદવા લાપસી બધું ખાવા મને મળતું પણ આંજળી તો કસાને ગાંઠે નહીં અને અંતે પાછો ડાક્ટરને ઘરે ગયો છેલ્લે પછી મારે ડાક્ટરને ઘરે જવું જ પડ્યું તેમણે આસિસ્ટન્ટ પાસે દવાઓનો ડુંગર સાફ કરાવ્યો જે મારી આંખ પર દવાઓના પોપચા જામી ગયેલા હતા એ પોતાના નર્સ પાસે અથવા આસિસ્ટન્ટને સાફ કરાવ્યા એક કલાકે અંદરની આંજળી દેખાઈ તે પછી ડાક્ટરે નસ્તર મૂક્યું અને મને આરામ ડાક્ટરે પોતાના ઓજારથી એ આંજળીને કાપી અને પછી મને દુખાવો મટી ગયો અથવા આરામ થયો રાહત અનુભવાણી મારા ઇતચ્છુઓએ મારી આ દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા માટે કાળજી રાખી હતી માટે હું તેમનો જાહેરમાં આભાર માનવાની આ તકનો લાભ લેખન કીધું કે મારા જે સ્નેહી મિત્રો છે મારા જે ઇતિશીઓ છે કે જેણે મને વણમાગી સલાહ આપી છે તે બધાએ જાહેરમાં આભાર માનું છું જો વિદ્યાર્થી મિત્રો બધાને ખ્યાલ એવું ને આંજળી થઈ તો લેખક પહેલાં ડૉક્ટર પાસે ગયા ન હતા
ગયા હતા પણ કોઈ પણ જાતનો ઉપચાર કરેલો હતો નહીં. પછી જે જે એના મળવા માટે આવેલા હતા, જે જે એના મિત્રો હતા, સગા સંબંધીઓ હતા, કામવાળા દુકાનદાર, બધા એને સલાહ આપેલી હતી વણવાની. બધા પોતપોતાની સલાહ અનુસાર લેખકે વિવિધ પ્રકારના અસ્ત્રો પણ અહીં ઉપર કરેલા છે, છતાં પણ લેખકને કોઈ જાતનો ફાયદો થયો નહીં. આના ઉપર આપણને એક વાત સાબિત થાય છે કે તમને કોઈ પણ પ્રકારનો દર્દ થાય, કોઈ પણ થાય, તો તમારે એના ઉપર ઘણા બધા અખતરો કરવા જોઈએ નહીં. ફક્ત એક જ અખતરો કરવાનો અને એ અખતરા ઉપર વિશ્વાસ રાખીને જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી પ્રયાસ ચાલુ રાખવા જોઈએ, જેનાથી આપણે ફાયદો થાય. પણ લેખકે એવું કર્યું નહીં, લેખકે અલગ અલગ કર્યા, સવારે બીજો કરે, સાંજે બીજો કરે, બપોરે બીજો ઉપાય કરે, તેમાં ક્યારેય કોઈ હાજરી મટે નહીં, ઉલટાની વધે. અને છેલ્લે લેખકને દવાખાને તો જવું પડ્યું ડૉક્ટર પાસે. તો આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે આપણા આજુબાજુમાં રહેતા મનુષ્યો આપણને કેવી સલાહ આપે છે, એ સલાહનું આપણે પાલન કરવું કે નહીં, સ્વીકારીએ કે નહીં, એ આપણી ઉપર નિર્ભર હોય છે. આ પાઠ હાસ્ય મંદિર જે નવલકથા છે વિદ્યાબેન નીલકંઠની, તેમાંથી લેવામાં આવેલો છે. હવે બધા વિદ્યાર્થી મિત્રો, નીચે શબ્દ સમજૂતી આપેલી છે, સમાનાર્થી શબ્દો આપેલા છે, હું એકવાર ભૂલી જાઉં છું, તમે બધા યાદ રાખજો અને પછી તમારા ફેસબુકમાં સુગરમાં લખી લેવાના છે. સૌ પ્રથમ આંજળી, તો કે આંખની પાપડના મૂળ આગળ થતી ફોડલી. કોડી એક જૂનું ચલણ. જવ એક ધાન્ય. મુનિમ એટલે પેઢીનો મુખ્ય હિસાબનીસ. રચુકો એટલે પ્રયોગ અથકનો. કૂડો મૂકવો એટલે કે બાળી નાખવું. યાકુતિ એટલે ભાંગના ઘીમા મસાલા ભેળવી તૈયાર કરેલું માદક દ્રવ્ય. વિરુદ્ધાર્થ શબ્દો ઘોડું કપટી, સ્વાર્થ નિસ્વાર્થ, કાળજી નિષ્કાળજી, બેદરવા લાપરવાહી. તળપદા શબ્દો ભાંગ એટલે ભંગ, બેદું એટલે ઈંડું, દાડો એટલે દહાડો, વિલાયત વિદેશ, ઇંગ્રેજી અંગ્રેજી, ષડેખમ એટલે સર્દી. પછી શબ્દ સ્તંભ માટે એક એક શબ્દ આપેલા છે, એક તમને શબ્દ આપેલો હોય તેના માટે વાક્ય હોય એ આપણે યાદ રાખવા જોઈએ. તો કે પહેલો શબ્દ છે આંબલી વૃક્ષ બીજ એટલે કે કચકો. વાડકા કરવાનું હથિયાર એટલે કે નસ્તર જે ડૉક્ટર વાપરે છે. રૂ બીજવાનું કામ કરનાર પિંજારો. અંતિમ ઉપાય કે ઇલાજ એટલે કે રામબાણ, જેને આપણે રામબાણ કહેવામાં આવે છે, રામબાણ. જેનો પતિ મૃત્યુ પામો હોય તેવી સ્ત્રી એટલે કે વિધવા સ્ત્રી. હવે સ્વાધ્યાય પ્રશ્ન દાવ આપેલા છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાને નિશાની કરો. પહેલું પ્રશ્ન આપેલો છે આંજળી મટાડવા ડોક્ટરે સલાહ આપી. શું આપી ડોક્ટરે સલાહ આંજળી મટાડવા માટે? બોલો જોઈએ. એનો જવાબ સી આવે છે કે આંજળી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડી આપીશ. પછી બીજો, લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી? લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી? બોલો જોઈએ. હેલો, હા, એ વિધવા હોય. ત્રીજું, ગાંધી વૈદ્યનું સહિયારું એટલે? બોલો જવાબ કોઈ આવડે છે? કોઈને છેતરવા નહીં એ વિભાગ. પછી ચોથું, આંજણી મટાડવા ટપાલીએ સલાહ આપી. આંજણી મટાડવા ટપાલીએ કઈ સલાહ આપી? હા, તુવેરની દાળ ગરમ કરીને લગાવવી. પછી નીચે આપેલા છે કારણો આપો, એ પણ તમારે બુકમાં લખી લેવાના છે. પ્રશ્ન મોટા, નીચેના પ્રશ્નના 2 અથવા 3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન નંબર 1, લેખકને આંજણી મટાડવા માટે તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું? અને બીજો, લેખકને આંજણી મટાડવા જૂના મુનિમને હજામો ક્યાં ઉપાયો બતાવ્યા? વગેરેના જવાબ તમારે લખી લેવાના છે. બરાબર. તો અહીંયા આપણે આ બીજા નંબરનો પાઠ જેનું નામ છે પરોપકારી મનુષ્ય, તે અહીંયા પૂરો થાય છે. અને આવતીકાલે આપણે ત્રીજા નંબરનું કાવ્ય કે જેનું નામ છે જ્યાં જ્યાં વસે ગુજરાતી, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બધા કાલે આવો, તો ત્રીજું કાવ્ય વાંચીને આવજો. બરાબર, જેથી તમને બધાને શીખવામાં સરળતા રહે. બરાબર, આખા આખા પાઠના વસુધા બધા પાકી બુકમાં અથવા રંગ બુકમાં લખી નાખજો.
કોઈ ના સમજે તો પૂછજો. આ આપણે પહેલો અને બીજો બે પાઠ પૂર્ણ થયેલા છે. પહેલું કાવ્ય હતું અખો અને બીજો પાઠ હતો પરોપકાર મનુષ્ય. બે પાઠ પૂરા થયેલા છે. હવે ત્રીજું કાવ્ય આવતીકાલે આપણે ભણવાનું છે. જય શ્રી કૃષ્ણ. પ્રણામ.